દાહોદ જિલ્લા ભાજપનું હાર્દ સમૂહ સપનું કમલમ કાર્યાલયનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે જેનું ઉદ્ઘાટન ચૌદમીએ સવારે અગિયાર કલાકે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના વરદ હસ્તે કરવામાં આવનાર છે અને ત્યાર પછી સાડા અગિયાર કલાકે દાહોદ આર્ટસ અને કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ઉપર એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે ભારત વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાથી ભારતના દરેક જિલ્લામાં પાર્ટીની કચેરી હોવી જોઈએ એવા વિચાર સાથે આ પ્રવાસ બે હજાર ચૌદથી શરૂ થયો હતો જ્યારે પ્રથમ સત્તાવાર બેઠક કમલમ ખાતે ગાંધીનગર ખાતે યોજાઈ હતી આ મીટીંગે એજન્ડા સૂચિત બિલ્ડીંગના પ્લોટના સ્થાનને અંતિમ સ્વરૂપ આપવાનો હતો અંતિમ આયોજનના પ્રથમ વૈચારિક સ્તરે પ્રથમ બેઠક હોવાથી મકાનને એવી રીતે ડિઝાઇન કરવાનું ધ્યાનમાં રાખ્યું હતું કે જે ગામડાના આત્મા સાથે સ્થાનિક સંસ્કૃતિને પ્રતિબિંબ કરે અને તમામ આધુનિક સુવિધાઓ સાથે સુવિધાઓ પ્રદાન કરે સ્થાનિક નેતાઓની ઘણી મિટિંગ્સ અને સૂચનાઓ સાથે નવેમ્બર બે હજાર એકવીસમાં યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું પ્લોટનું કદ કોઈ પણ ખુલ્લી જગ્યા સાથે બિલ્ડિંગની રચના માટે પડકારજનક હતું અને ભવિષ્યના આયોજન અને મોટા મેળાવડા માટે જરૂરી છે આ બિલ્ડિંગમાં બેઝમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર બીજો ફ્લોર અને ત્રીજા માળે મોટો એકત્રિત સિક્યોરિટી કેબિન કિચન બ્લોક અને પાર્કિંગ સહિત વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે મુલાકાતીઓને માતા શ્રી દિનદયાળ ઉપાધ્યાય અને શ્રી શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમા મળે છે તેની બાજુમાં એક પ્રતીક્ષા ક્ષેત્ર છે જે સ્થાનિક સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે અને ગામની આત્માનો અનુભવ કરે છે કેન્દ્રમાં પ્રતીક્ષાના પ્રવેશ સિવાય ઇમારત કેન્દ્રની અક્ષ સાથે બનાવવામાં આવે છે જે મકાનને બે સમાન ભાગોમાં વહેંચે છે જમણી બાજુ પ્રમુખ ખંડની સાથે અલગ ચેમ્બર અને શૌચાલયનો સમાવેશ થાય છે ત્યાં એક મિની કોન્ફરન્સ ઓરડો છે જેમાં આશરે ત્રીસ વ્યક્તિઓ છે ગ્રાઉન્ડ ફ્લોરની ડાબી બાજુ વહીવટ અને કોમ્પ્યુટર રૂમ સાથે કાર્યાલય મંત્રી કચેરી સાથે રિસેપ્શન છે ત્યાં ત્રણ મહામંત્રી કચેરીઓ અને સામાન્ય બેઠક વિસ્તારવાળા મોરચા માટેની ઓફિસ છે પ્રથમ માળે એક પુસ્તકાલય છે અને આશરે સો વ્યક્તિઓનો સભાખંડ છે જેનું નામ પૂજ્ય ઠક્કર બાપા સભાખંડ છે તેમજ અલગ અલગ પ્રવેશ અને બહાર નીકળો અને બીજી બાજુ ત્યાં તમામ સંબંધિત મોરચા અને જિલ્લા પ્રભારી કચેરી માટે ઓફિસો છે બીજા માળે ત્રણસો પચાસ લોકોની બેઠક વ્યવસ્થા ધરાવતું ગોવિંદ ગુરુ ઓડિટોરિયમ છે જ્યારે બિલ્ડિંગના દરેક ફ્લોર પર જેન્ટ્સ અને મહિલાઓ માટે અલગ શૌચાલય બ્લોક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મામલે દાહોદ જિલ્લા નવીન કાર્યાલય ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા